विद्यार्थी मित्रों, गई काल नो लेक्चर पूरो थया पछी तमे प्रेक्टिस करी छे स्वाध्याय 2.2 प्रश्न 1 अने 2 बनेना बबे दाखला आपणे गणा तो बीजा दाखला तमे जाते गणा होय प्रेक्टिस करजो। आगळ वधीए बहुपदी नी अंदर, तो बहुपदी नी अंदर आगळ नो एक एवो पार्ट छे आपणे के एमां बे बहुपदी नो भागाकार विषय आपणे अभ्यास करवानो। एना विषय आपणे आगळ जोता पहेला, धारो कि आपणी पासे कोई बहुपदी छे पी ऑफ एक्स नु शून्य, पी ऑफ एक्स नु शून्य आपणी पासे छे ए। हवे जो कोई पण बहुपदी नु शून्य ज्यारे ए होय त्यारे आपणे एवुं कही शकीए कि पी ऑफ एक्स नो एक्स माइनस ए अवयव छे। जो ए शून्य होय त्यारे एक्स माइनस ए पी ऑफ एक्स नो एक अवयव थाय। बराबर, आनाथी आगळ हवे आपणे आगळना ધોરણો અંદર નાના હતા એ ભણ્યા હતા, ભાગાકારની અંદર ક્યાં ક્યાં પદો હોય, ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ, તો આને આપણે પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ ના સંદર્ભમાં સમજીએ। તો પી ઓફ એક્સ આપણું ભાજ્ય, જી ઓફ એક્સ આપણું ભાજક, ક્યુ ઓફ એક્સ આપણું ભાગફળ અને આર ઓફ એક્સ એ આપણી શેષ। ભાજ્ય એટલે આપણે જેને ભાગવાનું છે એ, ભાજક જેના વડે ભાગવાનું છે એ, ભાગફળ ભાગાકાર આનો બેને ભાગાકાર કરતા મળતું ફળ એ, અને શેષ એટલે કે વધી રહી, પડ્યું રહી, વધે। આ ત્રણેયનો સંબંધ જો આપણે દર્શાવવા જાય તો આપણે આવી રીતે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આવું કંઈક સૂત્ર ભણ્યા હતા, આવો કંઈક સંબંધ આ ચારેય વચ્ચે હોય। હવે આને પી ઓફ એક્સના સંદર્ભમાં, તો પી ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એક્સ પ્લસ ક્યુ ઓફ એક્સ, સોરી જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ, આ સૂત્ર એટલું યાદ રાખવું। આ ચારેય વચ્ચેનો સંબંધ પી ઓફ એક્સ ભાજ્ય, જી ઓફ એક્સ ભાજક, ક્યુ ઓફ એક્સ ભાગફળ, આર ઓફ એક્સ શેષ, આ રીતે સમજતા જઈ। હવે આપણે ભાજક ભાગફળ શેષ આવો શબ્દનો ઉપયોગ કરવા કરતા પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ, આર ઓફ એક્સ આવો શબ્દનો વધુ ઉપયોગ કરીએ। સ્વાધ્યાય ચોપડીની અંદર સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 1 ભાગાકારના દાખલા છે, આપણે જરાક સમજીએ દાખલા વિશે, થોડીક માહિતી મેળવીએ। પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ વડે ભાગો, પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ વડે ભાગો, ભાગફળ અને શેષ એટલે કે ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ મેળવો। આપણને એવું કંઈક આપ્યું છે, પી ઓફ એક્સ શું કીધું છે, એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ 5x માઇનસ 3, જી ઓફ એક્સ x² માઇનસ 2, એ બે બહુપદી આપણને આપેલી છે। પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગવાનું છે, તો પેલા આપણે ભાગાકારના સ્વરૂપમાં આમ લખી દઈએ, એક્સ ક્યુબ માઇનસ 3x² પ્લસ 5x માઇનસ 3। આની અંદર તો ઉતરતી ઘાતમાં બધા પદ આપેલા છે, 3, 2, 1, 0। આની અંદર જો આપણે જોવા જઈએ તો બે ઘાત વાળું પદ છે, પછી વચનનું પદ એટલે કે એક ઘાત વાળું પદ નથી, તો આપણે એડ કરી દઈએ તો કે x² પ્લસ 0x માઇનસ 2, આગળ 0 એનો સહગુણક મૂકી દઈએ એટલે ટોટલ કિંમત તો 0 જ થઈ જાય, પણ વચ્ચે આપણને આગળ કોઈ પ્રોબ્લેમ ન આવે હાટુંથી આપણે એમાં વચ્ચે એડ કરી દીધું 0x। શરૂઆત કરીએ તો શું કરવાનું છે આપણે, તો કે ભાઈ અહીંયા જે કઈ છે આ જે વેલ્યુ છે એ વેલ્યુ આના વડે કંઈક ને કંઈક ગુણીને અહીંયા લાવવાની છે। તો x² ને કેટલા વડે, કોના વડે ગુણીએ તો x³ થાય, તો આપણને ખબર છે ખાલી x વડે, બે ઘાત છે એક ઘાત એડ થઈ જાય તો 3 ઘાત થઈ જાય, તો કે x³ પ્લસ 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 0x ગુણ્યા x એટલે કે 0x નો સ્ક્વેર આવું લખી શકાય, માઇનસ 2x, ભાગાકારમાં બાદ બાકી કરવાની હોય એટલે આપણે જે કઈ ચિહ્ન છે એ ચિહ્ન તદ્દન આપણે ઉલટાવી નાખીએ તો પ્લસ છે તો માઇનસ, માઇનસ પ્લસ,
प्लस माइनस कैंसल आ जीरो અહીંયાથી આવડા ઝીરો એક્સ સ્ક્વેર છે એટલે ઉપરથી સીધું બેઠું ઉતારી દેવાનું તો માઇનસ ત્રણ એક્સ નો વર્ગ ફાઈવ એક્સ પ્લસ ટુ એક્સ તો પાંચ ને બે સાત એક્સ ઉપરથી ઉતાર્યા માઇનસ ત્રણ હવે થઈ ગયું આપણી પાસે આ તો આનું તો જે પેલું સ્ટેપ હતું એ ભાગાકાર થઈ ગયો હવે આ સ્ટેપ તો કે માઇનસ ત્રણ એક્સ નો સ્ક્વેર અહીંયા છે આપણી પાસે ખાલી એક્સ નો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ નો સ્ક્વેર લાવવા માટે આપણે ગુણવું પડે માઇનસ ત્રણ સાથે તો આખી આ બહુપદી ને માઇનસ ત્રણ આરે ગુણીએ તો શું મળે માઇનસ ત્રણ એક્સ નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ ઝીરો એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ દુને છ ચિહ્ન ઉલટાવીએ માઇનસ છે તો પ્લસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ કેન્સલ ઉપરથી સાત એક્સ બેઠા એમનામ જ માઇનસ માઇનસ પ્લસ ચિહ્ન તો એમનેમ જ પણ ત્રણ ને છ નવ તો આપણે આ આરોફ એક્સ મળે છે સાત એક્સ માઇનસ નવ હવે આપણે આગળ ભાગાકાર કરી નહીં શકીએ કારણ કે આપણે આપણે એક્સ સ્ક્વેર અને કોઈ કરવો જરૂરી નથી આના ઉપરથી આપણે જવાબ લખીએ તો કે ક્યુ ઓફ એક્સ ઇક્વલ ટુ એટલે કે ભાગફળ એક્સ માઇનસ ત્રણ આર ઓફ એક્સ એટલે કે શેષ ઇક્વલ ટુ સાત એક્સ માઇનસ નવ ભાગફળ શેષ બંને મળી ગયું બીજો દાખલો ગણી પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ ફોર માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફાઇવ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક માઇનસ એક્સ થોડીક પ્રિન્ટ આછી છે પી ઓફ એક્સ જી ઓફ એક્સ આ બંને આપેલું છે ભાગાકારની અંદર લખી નાખીએ બોક્સમાં એક્સ રેસ ટુ ફોર છે હવે ઉતરતી ઘાત પ્રમાણે જો આપણે જોવા જઈએ તો ચાર પછી આવી જઈએ ત્રણ છે નહીં લખીએ ઝીરો એક્સનો ઘન બાકી બધું બેઠું હતું એમને ત્રણ એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ જીઓફ એક્સને ક્રમ થોડો કાઢાવડો છે સીધો કરી નાખીએ આપણે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ એક હવે ભાગાકારની શરૂઆત કરીએ એક્સની ચાર ઘાત જોઈએ છે બે કેટલી બે આરે વધારે ગુણી નાખી એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સની ચાર ઘાત એક્સ પ્લસ માઇનસ માઇનસ એક્સનો ઘન પ્લસ પ્લસ જ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ ચિહ્ન બદલી નાખા તો આ તો ઝીરો થઈ જાય સીધું આવડું હતું એમનું બેઠું પ્લસ એક્સનો ઘન માઇનસ માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ ચિહ્ન એમનેમ જ ચાર ને ત્રણ સોરી ત્રણ ને એક ચાર એક્સનો વર્ગ ઉપરથી પ્લસ ચાર એક્સ હવે એક્સનો ઘન આપણી પાસે છે એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક્સનો ઘન પ્લસ માઇનસ માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ પ્લસ માઇનસ તો કેન્સલ જ ચાર એક્સનો વર્ગ પ્લસ એક્સનો વર્ગ ચારમાંથી એક જઈએ ત્રણ માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ ઉપરથી તેરા પાંચ માઇનસ ત્રણ એક્સનો વર્ગ આપણી પાસે છે એક્સનો વર્ગ ઘટે ખાલી માઇનસ ત્રણ મૂકી દીધા માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ માઇનસ 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 પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ પ્લસ માઇનસ પ્લસ કેન્સલ કેન્સલ વધ્યું ખાલી પાંચ ને ત્રણ આઠ પ્લસ આઠ આપણું ક્યુ ઓફ એક્સ એટલે કે ભાગફળ મળે છે એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ત્રણ સોરી પ્લસ એક્સ માઇનસ ત્રણ આર ઓફ એક્સ ઇક્વલ ટુ ખાલી આઠ એટલે ભાગફળ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ત્રણ શેષ આઠ જો બાકી જે ત્રીજો દાખલો જાતે ગણો પ્રેક્ટિસ કરવી ન સમજાય એવું લાગે તો કોમેન્ટ કરો પ્રશ્ન બે પ્રશ્ન બે ના દાખલા ગણીએ આપણે તો પ્રશ્ન બે ની અંદર આપણને એવું કીધું છે નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે અવયવ છે બીજી પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં
ચકાસી નાખીએ. બીજું પેલું આપણે આને આપણે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સના સંદર્ભમાં, જી ઓફ એક્સ અને પી ઓફ એક્સના સંદર્ભમાં લખીએ તો પી ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 2t^4 પ્લસ 3t³ માઇનસ 2t² માઇનસ 9t માઇનસ 12. જ્યારે જી ઓફ એક્સ બરાબર આપણને આપ્યું છે 2t² માઇનસ 3. અવયવ છે કે નહીં ચકાસો, અવયવ છે કે નહીં કેમ ખબર પડે આપણને? તો કે અવયવ છે કે નહીં એની અંદર જો આર ઓફ એક્સ એટલે કે આપણી શેષ જો ઝીરો આવે, શેષનું મૂલ્ય ઝીરો થઈ જાય તો એટલે એનો મતલબ એવો થાય કે આપણે જ્યારે નાના હતા આપણી પાસે 25 કેરી છે, 5 જણા વચ્ચે સરખી રીતે ભાગ પાડવાનો છે તો 5 ને ભાગે 5 5 આવે, એકે વધે નહીં. તેનો મતલબ છે બધાને હરખે ભાગે હરખી બાટી દીધી, છેલ્લે કાંઈ વધ્યું નથી. તો કે ભાઈ 25 નો અવયવ 5 છે તો એની અંદર આની આ પી ઓફ એક્સ ની અંદર જી ઓફ એક્સ એનો અવયવ હોય તો આર ઓફ એક્સ આપણને મળે 0. જો અવયવ ન હોય તો આર ઓફ એક્સ એટલે કે કાંઈક આપણને શેષ વધશે. જો શેષ વધે તો અવયવ છે નહીં, શેષ ન વધે એટલે કે શેષ 0 આવે તો અવયવ છે. ઓકે, ટ્રાય કરીએ. ભાગાકાર સ્વરૂપમાં લખી દઈએ પેલા તો 2t^4 પ્લસ 3t³ માઇનસ 2t² માઇનસ 9t માઇનસ 12. આમાં તો બધું ઉતરતી ઘાતમાં આપણને આપેલું છે. જી ઓફ એક્સ ની અંદર ટી સ્ક્વેર માઇનસ 3 છે તો ટી સ્ક્વેર પ્લસ 0t પ્લસ માઇનસ 3, આવી રીતે આપણે એડ કર્યું 0t. શરૂઆત કરી દઈએ ભાગાકારની. ત્યાં 2t^4 છે, ખાલી ટી સ્ક્વેર છે તો આપણે કરવું પડે 2t² આપણે મળી ગયું 2t^4 પ્લસ આ તો એમ નંબર 0t³ લખી દઈએ ચાલે, પ્લસ માઇનસ માઇનસ 6t² આ તો પ્લસ હોય, માઇનસ માઇનસ પ્લસ કેન્સલ, ઉપરથી 3t³ એમને જ મૂકી દી 3t³ પ્લસ પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ 6t²માંથી 2t² જાય એટલે 6માંથી 2 જાય તો 4, 4t² માઇનસ 9t. આગળ 3t³ અહીં ટી સ્ક્વેર છે ઘટે છે હું તો 3t, તો કરીએ પ્લસ 3t મળે આપણને પ્લસ 3t³ પ્લસ 0t² પ્લસ માઇનસ માઇનસ 3 × 9 t. ઓકે, માઇનસ માઇનસ પ્લસ કેન્સલ, ઉપરથી 4t² એમને જ ઉતારી લઈએ તો પ્લસ 4t² આ તો કેન્સલ થઈ ગયું ભાઈ, એટલે અહીં લખી શકીએ 0t. જો કે 0t શું કામ, હજી આપણે ભાગાકાર ચાલુ છે, ઉપરથી ત્યારે માઇનસ 12. અવગુણાકાર કરવો પડશે કોનાર, અહીંયા કાંઈ જ નથી એટલે કે સહગુણક અહીંયા 1 છે, આપણે જોઈએ છે 4, તો 1 ને 4 અને ગુણી નાખે ને 4 × 4 તો મળે 4t² 0t 4 × 12 માઇનસ 12. ઓકે, માઇનસ માઇનસ પ્લસ કેન્સલ કેન્સલ કેન્સલ, શેષ આપણી આર ઓફ એક્સ થઈ ગયું 0. આર ઓફ એક્સ ઇક્વલ ટુ 0 એનો મતલબ એવો કે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સ નો અવયવ છે.